Bolosi wacra dada ni. પીરેક નહીં સુભા ને ખ્યાલો કે સાહેબ તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ VR ક્રિએશન માં આપણે આજે સવાર સવારમાં નીકળી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે એટલે કે સોલંકી કુળભૂષણ વીર વચ્છરાજ દાદાના દર્શન કરવા માટે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોઈએ દાદાનું મંદિર મિત્રો અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ વચ્છરાજ દાદાના મંદિર તરફ અને આપણા રસ્તામાં આવે છે પહેલા તો જીંજુવાડા સાઈડથી તમે આવતા હોય ત્યારે મસ્તક મંદિર વચ્છરાજ દાદાના ઇતિહાસથી બધા વાકેફ જ હશો અને જો ન હોય તો આપણે આના પછીનો એક વ્લોગ બનાવી દઈશું વચ્છરાજ દાદાના ઇતિહાસ ઉપર તો પેલા આપણા રસ્તાની અંદર આવે છે વચ્છરાજ દાદાનું મસ્તક મંદિર ત્યાં આપણે દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે આગળ વધીશું કે જ્યાં વચ્છરાજ દાદાનું ધડ પડ્યું હતું ત્યાં આપણે આગળ વધીશું જેને કહેવાય છે વચ્છરાજ બેટ મિત્રો આ તકતીઓ ઉપર વીર વચ્છરાજ દાદાનો ઇતિહાસ લખેલો છે તમે વિડીયોને સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈને આ બધો જ સંપૂર્ણ ઇતિહાસ વાંચી શકો છો અને સમજી શકો છો મિત્રો અત્યારે જે આપણે સ્થળ ઉપર ઊભા છીએ એ સ્થળ જ્યારે વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું હતું આ એ સ્થળ છે અને એવી માન્યતા છે અહીં સ્થાનિકો દ્વારા અમને એવું જાણવા મળ્યું કે આપણી પાછળ તમે જે આ કૂવો જોઈ રહ્યા છો એ સમયથી લઈને 960 વર્ષ સુધીનો આજ સમય થયો છે આજ સુધી આની અંદર કોઈ દિવસ પાણી ખલાસ નથી થયું કેટલો બી દુષ્કાળ પડે કેટલી બી આફત આવી જાય પણ આની અંદર કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી અને આજ સુધી લોકો અહીં પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે આ પ્રસાદી સ્વરૂપ પાણી છે તમે જોઈ શકો આ કૂવો મિત્રો આપણી બાજુમાં તમે જે ઝાડ જોઈ રહ્યા છો આ ઝાડનો એવો ઇતિહાસ છે કે અહીં કહેવાય છે કે આ ઝાડની એક્ઝેક્ટ પાછળ દાદાનું મસ્તક પડ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી આ ઝાડનું કોઈ પણ પાનનું સેવન કરે તો એને ગમે એવો રોગ કે દુઃખ હોય તે દૂર થઈ જાય છે એવી માન્યતા છે અને શ્રદ્ધાથી કામ થાય છે આ એ જ ઝાડ છે કે જેની પાછળ દાદાનું મસ્તક પડ્યું હતું ત્યારબાદ જીર્ણોદ્ધાર કરીને અહીં દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે કે જેને મસ્તક ભૂમિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અત્યારે આપણે પ્રોપર આવી ગયા છીએ કચ્છનું નાનું રણ એટલે કે વચ્છરાજ બેટ વાળું જે રણ છે ત્યાં આપણે આવી ગયા છીએ આપણી પાછળ તમે જોઈ શકો આ જે કુંડ છે આની અંદર મીઠું પકવણી કરવામાં આવે છે જે અગારિયા લોકો હોય તે લોકો આની અંદર મીઠું પકવે છે આમાં પાણી ભરવામાં આવે ત્યારબાદ સુકાઈ જાય પાણી એટલે એમાંથી મીઠું બહાર કાઢવામાં આવે છે આ નજારો જોતા આપણને એવું લાગે છે જાણે કે રણમાં એક સફેદ ચાદર પાથરી હોય તમે જોઈ શકો નજારો તમે જોઈ શકો મિત્રો અત્યારે જે આપણી સામે દેખાય છે તે છે પ્રોપર મીઠું આપણે તેને હાથમાં લઈને જોઈ જોઈએ એકવાર મિત્રો તમે જયારે રણ ની અંદર ઉતરો છો ત્યારે તમને રસ્તો ક્યાંય સૂઝતો નથી એના માટે રણ ની અંદર આવી રીતે ખૂટ ખોડવામાં આવ્યા છે અને આવી ધજાઈઓ લગાવવામાં આવે છે કોઈક જગ્યાએ પતરાની ધજાઈઓ છે અને કોઈક જગ્યાએ આવી રીતના જે આપણે માતાજીને જે ચુંદડી ચડે એ રીતના દાદાની ધજા લગાવવામાં આવી છે અને છેક જ્યાં સુધી તમે રણે પહોંચો ત્યાં સુધી આવી રીતના ધજાયું લગાવવામાં આવી છે એના ઉપયોગથી તમે ત્યાં પહોંચી શકો છો અને મિત્રો આ એક આવશ્યક બાબત તમે જો રણમાં આવો છો અહીં નેટવર્ક આવતું નથી બિલકુલ માટે તમે તમારા ગૂગલ મેપને ઓફલાઈન કરી લેજો જો તમને ઓફલાઈન મેપ કરતા ન આવડતું હોય તો નેક્સ્ટ શોર્ટ વિડીયોની અંદર આપણે ટ્રીક બતાવશું જેમાંથી ગૂગલ મેપ ઓફલાઈન થઈ શકે ફરજિયાત મેપને ઓફલાઈન કરીને જ આવજો કેમ કે અહીં રસ્તાની ખબર નહીં પડે એક જગ્યાથી 4-5 રસ્તા જતા છે જવું થોડુંક અઘરું છે પણ આ ધજાના આધારે હાલો એટલે તમે પહોંચી જશો 100%. મિત્રો તમે અત્યારે જોઈ શકો જ્યાં સુધી તમારી નજર પોગે ત્યાં સુધી બધા દૂર દૂર સુધી તમને રણ જ દેખાય છે આ રણમાં તમને એક પણ ઝાડ નહીં દેખાય પણ એક ખાસિયત છે કે જ્યાં દાદાનું મંદિર આવશે એ સમયે બધી જ જગ્યાએ તમને હરિયાળી જોવા મળશે આગળ આગળ જોતા રહેજો આપણા વ્લોગમાં અત્યારે મોસમ કમ્પ્લીટ છે અને અહીં તમે આવી શકો પણ એક વાત યાદ રાખજો કેમ કે જયારે વરસાદ થાય ત્યારે આ રણમાં ચાલુ એકદમ ઇમ્પોસિબલ વસ્તુ છે તો વરસાદના સમયે કોઈ રણમાં આવવું નહીં
મિત્રો અત્યારે આપણને એવો સામે ભાસ થાય છે કે સામે દરિયો છે, પણ દરિયો નથી, તે છે મૃગ જળ. રેગિસ્તાનમાં રણમાં હંમેશા તડકો થાય એટલે આવો ભાસ થાય કે સામે પાણી છે, પણ એ અસલમાં પાણી હોતું નથી. તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ આગળ રસ્તો થતો જાય છે, પણ અહીંથી એવો ભાસ થાય છે કે આગળ પાણી છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો આખા એ રણ ની અંદર દાદાના મંદિર સિવાય ક્યાંય તમને હરિયાળી નહીં જોવા મળે, પણ અહીં આવતા જ તમને હરિયાળી અને એકદમ શાંતિ નો અનુભવ 100% થશે. અને આ બાજુ તમે જોઈ શકો આ જે મંદિર છે તે અત્યારે બનાવવામાં આવ્યું છે દર્શનાર્થીઓ માટે દર્શન કરવા માટે. સલામ છે વછરાજ મંદિર ટ્રસ્ટ. તમે જે આ પાઇપ જોઈ રહ્યા છો આની અંદર નથી કોઈ મોટર કે નથી કોઈ મશીનરી, વગર લાઈટે જમીનમાંથી પાણી ઉદ્ભવે છે અને ગાયનું મુખ છે મિત્રો આની અંદરથી પાણી આવે છે, જે વગર મોટરે પાણી આવે છે અને કુંડ ભરવામાં આવે છે, આમાં બધી જ ગાયોને પાણી પાવવામાં આવે છે અને ત્યારબાદ આગળ જે સ્નાન ઘાટ છે તે તરફ પાણી આગળ વધે છે.
કે જ્યાં લોકો સ્નાન કરે છે આ પાણી દ્વારા. આપણે પણ આ પાણીને ટ્રાય કરીએ. ખરેખર મિત્રો 100% વાત કરું, આ પાણી એકદમ ગરમ પાણી આવે છે અત્યારે. રણ વિસ્તારના લીધે સહેજ એવો ખારાશ પડતો ભાગ છે, બાકી પાણી એકદમ પીવા લાયક મીઠું છે. અહીં ગાય માતા માટે ઘાસચારો રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્તિ અનુસાર અહીં ઘાસચારો અથવા તો ખોળ કે જે બી પશુ આહાર છે તેનું દાન કરી શકે છે. અત્યારે આપણે જે સામે જોઈ રહ્યા છીએ તે છે બધા બુલ, કે જેને આપણે આખલા કહીએ છીએ, અને એની પાછળની જે ગૌશાળા રહી તેમાં બીજા આખલા રાખવામાં આવ્યા છે. અહીં આટલા જ છે. બોલો શ્રી વાચરા દાદાને જય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય દાદા વાચરા.